બાવીસ તારીખે આપણા દેશની અંદર એક મહાન ઉત્સવ થવા જઈ રહ્યો છે શ્રી રામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રી રામનું મંદિર એમાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે લગભગ પાંચસો વર્ષનો ઇતિહાસ છે ભારતમાં રહેલી હિન્દુ પ્રજાને દબાવી એની માનસિકતા એના ધર્મ ઉપર પ્રહાર કરી અને મુગલોએ શાસન કર્યું છે એટલે પ્રજાને પીડી અને પ્રજાના આરાધ્ય દેવના જે મંદિરો હતા એને તોડી અને એને ઠેકાણે મસ્જિદો બનાવી અને પછી પોતાના જે સુબાઓ હતા એના દ્વારા પ્રજાને મુસલમાન બનાવવાનું કામ જે તે વખતે થયું હતું મીરબાકીએ આજથી પાંચસો વર્ષ પહેલાં શ્રી રામ જન્મભૂમિ ઉપર કસોટીના પથ્થરથી વિક્રમાદિત્યએ બનાવેલું રાજા વિક્રમાદિત્ય બનાવેલું મંદિર એને તોપના ઘોડાઓથી ઉડાડી અને જે ધ્વસ્ત કરેલું મંદિર હતું એ પુનઃ સમગ્ર ભારતના હિન્દુઓની હૃદયની આસ્થા હતી અને ભારતની એ આટલી વિશાળ સંખ્યામાં દરેકના હૃદયમાં પડેલી ઈચ્છાને જ્યારે સરકારની અંદર કેન્દ્રની અંદર શાસન કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે શ્રી નરેન્દ્રભાઈએ અને અમિતભાઈને કારણે આજે એ સંકલ્પ ભારતીય સંસ્કૃતિનો પૂર્ણ થવા જાય છે એનો મહા મહોત્સવ બાવીસ તારીખે સમગ્ર દેશમાં ને હું માનું છું કે દુનિયાનો સૌથી મોટો ઉત્સવ એટલે શ્રી રામ જન્મભૂમિ ઉપર થયેલા મંદિરના ઉદ્ઘાટનનો ઉત્સવ હશે એ ઉત્સવમાં વડતાલ મંદિર તરફથી બહુ મોટું ત્યાં રસોડું પણ ખોલવાના છે પૂજ્ય કોઠારી સ્વામી અને હું બંને જણા અમને બોલાવ્યા હતા મેં દિલ્હી ગયા હતા ત્યાં ગુજરાતમાંથી બે સંસ્થાઓ રસોડા કરવાની છે એક બજરંગદાસ બાપાની સંસ્થા અને એક બગદાણાની સંસ્થા અને બીજી આપણું વડતાલ સ્વામિનારાયણ મંદિર આ બે સંસ્થાઓ ત્યાં રસોડા કરવાની છે હજારો લોકોને દરરોજ આપણે ત્યાં જમાડવાના છીએ જે ટ્રેનોથી બસોથી આવનારા ગુજરાતી અને ઇતર જેની વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી કરવાની છે કે કોણે કયા રસોડે જમવાનું છે પણ આપણે ત્યાં વીસથી વધારે દિવસ આચાર્ય મહારાજના આશીર્વાદથી વડીલ સંતોના આશીર્વાદથી આપણા મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડે આપણા ચેરમેનશ્રીએ અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું અને સરસ મજાનું રસોડું આપણા વડતાલ સ્વામિનારાયણ મંદિર તરફથી રામ ભક્તો જે દર્શન કરવા માટે જવાના એના માટે થવાનું છે આ બહુ મોટી ગૌરવની વાત છે કે આવા ઐતિહાસિક ક્ષણે પણ આપણી સંસ્થાને દેશના વડાઓ યાદ કરે દેશના રાજ્યકર્તાઓ યાદ કરે અને આપણને ત્યાં બોલાવે આપણી વ્યવસ્થાઓ એવી છે આપણું સારંગપુરમાં ચાલતું રસોડું હોય આપણું વડતાલમાં ચાલતું રસોડું હોય આ બધા આયોજનો જોઈ અને આપણને ત્યાં બોલાવ્યા છે બાવીસ તારીખે અહીંયા બહુ મોટો વડતાલમાં પણ હજારો હરિભક્તો ભેગા થવાના છે અહીંયા દીવડાઓથી આખા મંદિરને શણગારવાનું છે આચાર્ય શ્રીએ સૌથી પહેલો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આજથી દોઢ મહિના પહેલાં સારંગપુરની અંદર હનુમાનજી મહારાજ આગળ કે ગામે ગામ શેરીએ શેરીએ નાકે નાકે એલ ઇડીઓ જોઈએ અને ત્યાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન થાય છે એના બધાયને સમગ્ર ભારતની જનતાને દર્શન થવા જોઈએ અને એના ભાગરૂપે રાજકીય પક્ષ ભાજપે બધી જગ્યાએ આયોજન કર્યા છે અને ઉત્સવની ઉજવણી રાખી આ લાઈવ જોઈ રહેલા અને સભામાં ઉપસ્થિત સૌએ પોતાના ઘરમાં ઉત્સવ મનાવવો વડતાલમાં માનો કે હાજર નથી તો તે દિવસે નવા કપડાં પહેરવા રંગોળી કરવી ઘરે તોરણ બાંધવું ભગવાન રામની શોભાયાત્રા નીકળવાની છે ગલી ગલીએ તો એમાં ભાગ લેવો ફટાકડા ફોડવા ભગવાનને સારો સુંદર મજાનો થાળ કરીને જમાડીએ અને અમે તો ઈસવીસન ઓગણીસો છ્યાસીથી આ આંદોલનમાં ભાગ લીધો છે ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં રામ જાનકી રથયાત્રા નીકળી વીરપુર બાલાસિનોર તાલુકાનું છે ત્યાં એ રામ જાનકી રથયાત્રા લઈને હું ગયો હતો તે દિવસે મારી ઉંમર સત્તર વર્ષની હતી અને ત્યારે ખૂબ મોટો પથ્થરમારો થયો હતો માથાકૂટો ખૂબ થતી હતી તે દિવસે કોંગ્રેસનું શાસન હતું પણ એ માથાકૂટોની વચ્ચે તે દિવસે આ વાતને કોઈ લોકોની વચ્ચે લઈ જવી એ પણ બહુ મોટી એક ચેલેન્જ હતી ત્યારે અમે એની વચ્ચે ઘણા બધા સંતો એની અંદર સક્રિય ભાગ લેતા વિશ્વ હિન્દુ પરિષદના ફોરમથી પછી રામ જ્યોતિ રથયાત્રા આવી પછી શ્રી રામશીલાનું પૂજન આવ્યું પછી શ્રી રામ શિલાન્યાસ આવ્યો પહેલો શિલાન્યાસ થયો નેવ્યાસીની સાલમાં મને બરાબર યાદ છે સાબરમતી એક્સપ્રેસની અંદર બેસી અને અમે લગભગ વીસેક જેટલા સંતો હતા અમારી સાથે પૂજ્ય રામદાસજી મહારાજ સંતરા મંદિરના મહાન છે હતા અમે અહીંયાથી ગયા આગ્રા પાસે ટુંડલામાં ટુંડલા સેન્ટ્રલ છે મોટું જંક્શન છે ત્યાં ટ્રેનને રોકવામાં આવી આખી ટ્રેન કાર સેવકોની હતી હું પણ વ્યક્તિગત હતો ટુંડલામાં સેન્ટ્રલ જેલ છે એમાં અમને બધાને આઠસો જણા જે હતા બધાને પૂરવામાં આવ્યા અને લગભગ દસ દિવસ અમે સેન્ટ્રલ જેલની અંદર ત્યાં રહ્યા હતા મને બરાબર યાદ છે દસ દિવસ સુધી સેન્ટ્રલ જેલમાં પણ અમે એ વખતે રહ્યા નેવ્યાસીની સાલની આ વાત કરું છું નેવુંમાં મુલાયમસિંહજીની સરકાર વખતે શિલાન્યાસનો સફળ પ્રયત્ન વિશ્વ હિન્દુ પરિષદે કર્યો ત્યારે કાર સેવકોને ગોળીઓથી મારવામાં આવ્યા સેંકડો કાર સેવકો મરી ગયા એની અસ્થિકુંભની યાત્રાઓ નીકળી અસ્થિકુંભની કુંભની યાત્રાઓ લઈ અને અમે આખા દેશની અંદર ફરવાનું થયું ત્યારે ભરૂચ વડોદરા સુરત આ જિલ્લાની અંદર અમારે ફરવાનું થયું પછી એકાણુંની સાલની અંદર પણ ખૂબ મોટી રામ જન્મભૂમિ ઉપર જે ઊભેલો જે બાબરી ઢાંચો હતો એને તોડવાની જ્યારે એને એ કલંકને મિટાવવાની વાત આવી ત્યારે પણ એમાં અમે સક્રિય ભાગ લીધો અને હું ગર્વથી કહી શકું છું કે અત્યારે મને નથી લાગતું કોઈ એવા હશે જેના ઉપર એવા ચિહ્નો હશે પણ જ્યારે સુરતની અંદર શ્રી રામ જન્મભૂમિના મુક્તિ આંદોલન માટે રેલી કાઢી ત્યારે મારી બરાબર બાજુમાં કાશીરામ કાશીરામભાઈને સી આર પાટીલ સાહેબ અત્યારે ભારતીય જનતા પાર્ટીના હેડ છે અને બાકી બધા લોકો હતા સંતો હતા પથ્થરમારો થયો અને મને અહીંયા જમણી આંખે બરાબર જમણા પોપચાની ઉપરના ભાગમાં પથ્થર વાગ્યો પાંચ ટાકા આવ્યા હતા આજે પણ મને એ ચિહ્ન છે શ્રી રામ જન્મભૂમિના આંદોલનમાં ભાગ લીધાનું એ ચિહ્ન છે એટલે તે દિવસોમાં અમે બોલાવતા કે હમે ગર્વ હૈ હમ હિન્દુ સોગંદ સોગંધ કી ખાતે હૈ હમ મંદિર વહી બનાયંગે મને બરાબર સૂત્રો યાદ છે શ્રી અડવાણીજી રથયાત્રા લઈને નીકળ્યા તે નડિયાદથી છે કરમસદ સુધી હું એ યાત્રાની અંદર જોડાયો હતો અને એમાં અડવાણીજીએ પ્રવચન કર્યું એ પહેલાં આવીચલદાસજી મહારાજ હતા રામદાસજી મહારાજ હતા સૌથી નાની ઉંમરનો સાધુ હું હતો નેવું વર્ષ નેવુંની સાલની એ સાલ હતી ત્યારે લગભગ મારી ઉંમર હશે વીસ વર્ષની ત્યારે એ એ દિવસે ઐતિહાસિક ત્યાં કરમસદની અંદર સરદાર સાહેબના ગામમાં પણ પ્રવચન કરવાનો લાભ મળેલો એટલે કુલ મળીને ટૂંકમાં બહુ મોટું એક સમગ્ર દેશની અંદર ઉત્સવનું મોજું છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો પણ સનાતન વૈદિક હિન્દુ ધર્મના અગૌરવની ધજા જ્યારે ફરકવાની છે ત્યારે એમાં આપણે ક્યાંય પાછા ના રહીએ અને શ્રી રામ મંદિરના ઉત્સવમાં આપણે પણ ભાગ લઈએ ભગવાન શ્રી રામ એ જન અને કણકણમાં વ્યાપેલા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના જન્મભૂમિ ઉપરના મંદિરને આપણે વધાવીએ ફરી એકવાર વડતાલ મંદિરે જે ત્યાં રસોડું કર્યું છે એટલે આપણા આખા સંપ્રદાય એક બહુ મોટું ગૌરવ લેવા જેવું કામ ત્યાં થવાનું છે જય સ્વામિનારાયણ